ને મિત્રો, મજામાં મિત્રો, આપણે નવોદયની જે સિલેબસ છે એની રૂપરેખા છે એમાં નજર કરી અને જોવાના એ છે કે 2 કલાકની અંદર 100 ગુણ કેવી રીતે મળવાના છે. તો એક રૂપરેખામાં નજર એ કરીએ કે જે કસોટી છે એમાં કેવું પૂછાય છે, શું પૂછાય છે અને કેટલું સહેલું પણ છે. કારણ શું છે કે આ પરીક્ષાની અંદર જો તમે સ્માર્ટ વર્ક કરશો ને તો ઇઝીલી તમે આ પરીક્ષા પાસ કરી શકશો. તો મિત્રો, અહીંયા માનસિક કસોટી જે રિઝનિંગના 50 ગુણ છે એમાં આકૃતિ આધારિત છે. એ કેવી રીતે છે તો આપણે ખબર છે કે 10 વિભાગ જે આ 2020ની અંદર આવ્યું છે, તમને ખબર છે જાન્યુઆરી 11મી તારીખે આ પેપર લેવાવાનું છે. એમાં 4 પ્રશ્નો દરેક વિભાગમાં હશે, એટલે 10 × 4 એટલે 40 પ્રશ્નો હશે, સવા ગુણના હશે અને કુલ ગુણ 50 હશે. પણ એ કેવી રીતે હશે, ગણિત કેવી રીતે હશે, અંકગણિત છે એ કેવી રીતે હશે અને ફકરો કેવી રીતે હશે, એની મેં સેજ નજર કરી લઈ અને પછી એક એક પોઈન્ટ આપણે જોઈ લઈ કે જેથી કરીને એ પરીક્ષાની અંદર તમે મેક્સિમમ માર્ક્સ મેળવીને તમે ઉત્તીર્ણ થઈ શકો. તો જોઈએ કેવી રીતે છે. મિત્રો, જે આ 10 વિભાગ છે કે જેમાં 4-4 પ્રશ્નો આવવાના છે, એવા 40 ગુણ અને સવા ગુણ એટલે 50 ગુણ કેવી રીતે મળવાના છે. તો પહેલી વાત તો એ છે કે એક વિભાગમાં તમને જુદી જુદી આકૃતિ, મતલબ કે આકૃતિઓ તમને આપી હશે 4, અને તમારે નક્કી કરવાનું છે કે અમે જુદી કંઈક પડે છે એ કેવી રીતના પડે છે. તો એ તો આવડી જ જાય ને, કઈ રીતે અલગ પડે છે એના આપણે ઉદાહરણો જોવાના છે. એ જ રીતે એવું પણ પૂછે કે સરખી, સેમ, એક્ઝેક્ટ, એવી જ, એકદમ આબેહૂબ એના પ્રકારની જ આકૃતિ કઈ છે, તો એવું ઓળખી જ શકીએ, સહેલું જ હોય. પછી એક ચોરસ હોય અને ચોરસની અંદર એક જ ટુકડો ન હોય અને એમ કે આમાં કયો ટુકડો આવતો હશે, તો એવી પણ અપૂર્ણ આકૃતિ તો આપણે શોધીને કહી દેવાનું કે ભાઈ આ ટુકડો આવતો હશે. ક્રમિત આકૃતિ, ક્રમિત એટલે ઘડિયાળની દિશામાં ચાલતું હોય, બરાબર, તો એવી રીતના ક્રમમાં અથવા તો ધીમે 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 દિશા બદલતી હોય, તો એવું કંઈક, તો એ ક્રમિત આકૃતિ. પછી અનુબંધ કે સંબંધ આકૃતિ, તો કોઈને કોઈ અનુસંધાન હોય આકૃતિમાં, તો ઉદાહરણો જોશું આવડી જશે. પછી ભૌમિતિક અપૂર્ણ આકૃતિ, એટલે એક દાખલા તરીકે વર્તુળ છે, લંબગોળ છે, ચોરસ છે, લંબચોરસ, એના કંઈક ટુકડા હોય અને એ ટુકડો કયો એની સાથે ફિટ થશે એવું, એવા પ્રકારનું. એ જ રીતે અરીસામાં આકૃતિ, તો અરીસો હોય, સામે ધૈર્ય હોય, તો એ આકૃતિ કેવી દેખાય. એ જ રીતે ગડી કલ્પના આકૃતિ, તો કોઈ કાગળની ગડી વાળી હોય, વાયડો હોય અને એમાં પછી આપણે ડિઝાઇન કરી હોય, તો એ કેવી રીતે એનો પંચ માર્યું હોય, તો રાઉન્ડ કર્યું હોય, તો એ જે પછી આખે આખો કાગળ ખોલવાથી એ કલ્પનાથી જોડી અને આકૃતિ, એમાં પણ બહુ મજા આવશે. એ જ રીતે ટુકડામય આકૃતિ, 4-5 ટુકડા આપ્યા હોય, 3-1 ટુકડા આપ્યા હોય, એની જોડવાથી આકૃતિ બનાવવાની હોય, તો એ કયો જવાબમાં આવશે એવું કંઈક. અને છુપાયેલા આકૃતિ, એટલે કોઈ એક રેખાંકન આપ્યું હોય, સેમ રેખાંકન ક્યાં છે, એવી એવી આકૃતિ ક્યાં છે એવું કંઈક. તો મિત્રો, બહુ મજા આવશે, કારણ કે આ તો મનની કસોટી છે, મગજની કસોટી છે, એટલે મગજને ખોરાક મળશે અને કોયડા છે, કોયડા તો બહુ મજા આવે. સેમ વે અંકગણિતમાં પણ જોઈ લઈએ. મિત્રો, અંકગણિતની અંદર એવું છે કે 25 ગુણ છે, એમાં પણ 20 સમ હશે, 20 દાખલાઓ હશે, એના પણ 1.25 ગુણ છે એટલે 25 છે. પણ મિત્રો, જે એની અંદર જે વિભાગો છે ને એ બહુ મજા આવેલા છે અને એને આધારિત કંઈ પણ પ્રશ્ન પૂછાય છે, તો આપણે આ બધા વિભાગોમાં નજર કરવી છે. એટલે જે લોકો જે સરકારી નોકરીની પણ તૈયારી કરી રહ્યા છે એમને પણ ફાયદો થશે, કારણ કે ઘણા સમયથી એક ડિમાન્ડ હતી કે સર અમુક ચેપ્ટર વાઇઝ ખબર નથી પડતી, તો એ બધું છે જ આની અંદર, પણ આપણે વધુ સરસ રીતે નજર કરી લેશું. તો વાત એટલી છે, સંખ્યા અને સંખ્યા પદ્ધતિ અને એકડા બગડા છે એના ઉપરની આધારિત વાત છે. પૂર્ણ સંખ્યા ઉપર 4 મૂળભૂત ક્રિયાઓ, અને મૂળભૂત ક્રિયાઓ તમને ખબર છે કઈ છે, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, હે ને, આ બધી. અપૂર્ણાંક ઉપર પણ એની જે ક્રિયાઓ છે કેવી રીતે થાય છે, અવયવ કોણ છે, અવયવી કોણ છે, એના ગુણધર્મો શું છે, લસા અ ગુસ્સા શું છે, હા, લઘુત્તમ સાધારણ, અવયવ કે અવયવી, ચાલો એ જોઈ લેશું. કારણ કે લસા અ એમાં એવા આવે છે, ગુસ્સા અ એમાં પણ કંઈક જુદા છે, તો એ પણ જોઈ લેશું. દશાંશ સંખ્યાઓ પર પણ આ જે પ્રક્રિયાઓ 4-4 છે કેવી રીતે, વર્ગ અને વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, ક્ષેત્રફળ, ઘનફળ, સાદું વ્યાજ, ટકાવારી, એનો ઉપયોગ, નફો ખોટ, અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક વચ્ચેનું રૂપાંતર, સાદુરૂપ, હે ને, અંદાજિત કિંમત, ઝડપ, સમય, અંતર, કાર્ય, સમય, રાશિઓ, માપન, ચાર્ટની સમજ, કોષ્ટક આપ્યું હોય, આલેખ આપ્યું હોય, સંખ્યાઓની શ્રેણી, સરેરાશ, ગુણોત્તર પ્રમાણ, વિભાજ્યતાની ચાવી. મિત્રો, મેં જે તમે જોતા હશો કે 7મામાં લખ્યું છે વર્ગ વર્ગમૂળ, તો એનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ જ હશે. અગાઉ આ બધી ડિટેલની અંદર આવતું હતું, પણ હવે 2020થી
અમુક ટોપિક કાર્ય સમય સંખ્યા શ્રેણી પછી 19મો સરેરાશ ગુણોત્તર પ્રમાણ વિભાજ્યતાની ચાવી એ ક્યાંક અનુસંધાનમાં આવી શકે છે તો બાકીના ઉપર પણ આપણે વજન દેશું અને આ પણ શીખી તો લેવું જ છે કારણ કે કોઈ ને કોઈ જગ્યાએ કંઈ પૂછાઈ જાય તો આપણને આવડવું જોઈએ તો અંગણિતના માસ્ટર બની જવું છે કોઈ ચિંતા કરતા નહીં એના વિડીયોઝ આવી જશે અને તમે સ્ટાર્ટ કરી દેજો અને ત્રીજો જે વિભાગ છે એ પણ 25 ગુણનો છે એ પણ જોઈ લઈએ ત્રીજો છે એ ભાષા કસોટી મિત્રો અહીંયા તમને એક ફકરો આપશે પાંચ પ્રશ્નો પૂછશે એકદમ સહેલો એકદમ સહેલો અને એમાં શું શોર્ટકટ હોય કેવી રીતના ઝડપ થાય આપણો સમય બચી જાય એ બધું શીખવીશું વિડીયો આવતા જ રહેશે તમે જોતા રહેજો કારણ કે 11મી જાન્યુઆરી પહેલાં મેક્સિમમ હું મૂકવાનો પ્રયાસ કરીશ કે જેથી કરીને તમને એ બધું આવડી જાય અહીં ભાષાના અનુસંધાને વાત છે તો ભાષા સમૃદ્ધ હોય એવું એ ઈચ્છે છે પણ એટલું બધું અઘરું નથી હોતું સહેલું જ હોય છે પર્યાયના અનુસંધાને વિરુદ્ધાર્થી અથવા સમાન અર્થ ધરાવતા હોય એવા એવું પણ અનુસંધાન કંઈક ને કંઈક પૂછાઈ શકે છે આખા ફકરાનું શીર્ષક આપવું વગેરે વગેરે પણ ભાષાનું અનુસંધાન છે મિત્રો ગુજરાતી ભાષામાં જ હશે કારણ કે તમે જો ગુજરાતમાં ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર આ કસોટી લેવાઈ રહી છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ કે જે 75% એનો વેઇટેજ છે એ બિન એ અનામત હોય છે તો એ લોકોને પણ ફાયદો થશે તો મિત્રો આ થયું સિલેબસ અને આ સિલેબસની અંદર સૌને મજા પડે એ રીતે આપણે કામ કરવાના છીએ પણ મિત્રો તમારે એક કામ કરવાનું છે તમે જો ગ્રામ્ય વિસ્તારમાં હો અથવા તો ક્યાંય ટીચર હો તો તમારી સ્કૂલની અંદર કેટલા વિદ્યાર્થીઓ એવા ફોર્મ ભર્યા છે એમને ખાસ જાણ કરો અને એમને કહો કે આ બધા વિડીયો જોઈ નાખે કારણ શું છે કે મારો પ્રયાસ એ છે કે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કે જ્યાં કંઈ એવી સુવિધા નથી એ લોકોને ઈચ્છા બહુ હોય છે કે નવોદયમાં એડમિશન લે અને નવોદયમાં એડમિશન હોવું એટલે સંપૂર્ણ વ્યક્તિત્વનો નિખાર કારણ કે મેં ખુદ ફીલ કરું છું મેં મુલાકાત પણ લીધેલી અને તમે પણ એની જે જેમ જેમ માહિતી લેશો એમ તમને ખ્યાલ આવશે કે ખરાનું શિક્ષણ આખી ટીમ સરકારનો પ્રયાસ આ બધું ભેગું થાય છે અને એ વિદ્યાર્થી ખરા અર્થની અંદર ખૂબ આગળ વધતા દેખાય છે તો મિત્રો યસ વલોણાની રાહ જોતા હતા તો વલોણું રેડી જ છે સિલેબસની બસમાં આપણે લટાર મારી લીધી છે અને હવે તો સફળતા મળે છૂટકો છે તો વલોણું જયસરનું રેડી સિલેબસની બસમાં લટાર મારી લઈએ સિલેબસની બસમાં લટાર મારી લઈએ 100% સફળતાની વાત ધારી લઈએ જ્યાં મિત્રો હવે વાત ધારવાની છે કારણ કે માર્ક્સ એ કંઈ જવા દેવા નથી તો આવો નવોદયની લિંક મેળવવા માટે તમે એક કામ કરો જે તમારો જે વોટ્સઅપ નંબર છે એ વોટ્સઅપ નંબરમાંથી જ મને એક વોટ્સઅપ મેસેજ કરી દો ખાલી નવોદય લખીને હા અંગ્રેજીમાં લખો તો પણ ચાલશે ગુજરાતીમાં પણ લખશો તો ચાલશે અને મારા નંબર હવે તમારા બધા પાસે છે યાદ છે ને 8886442255 તમે અન્ય ગવર્મેન્ટ જોબની પણ પ્રિપરેશન કરી રહ્યા હો તો જરૂરથી આ મેસેજ કરી દો એમાં તમે જોઈન NDC એવું પણ લખી શકો છો બસ ઓલ ધ બેસ્ટ આપણો તો એક સ્લોગન જ છે દરેક વિદ્યાર્થી હોશિયાર છે તો મિત્રો તમે હોશિયાર છો માત્ર ક્યાંક ક્યાંક અટકતું હશે તો અમે બધા તમારી સાથે છીએ વિશ યુ ઓલ ધ બેસ્ટ અને હા બધાને શેર કરવાનું ભૂલાય નહીં આવજો